हेलो फ्रेंड्स, केरी तो नाना अने मोटा सौने ज खावानी खूब ज पसंद होय छे, परंतु मोटा भागना लोको केरी ने धोई अने पछी कट करीने खाई लेता होय छे। परंतु केरी ने खावानी साची आ रीत विशे 99% लोकोने खबर नहीं हसे कदाच। तो आज हूँ तमारी साथे ए रीत विशे शेर करीश। तो अहीं मैं केसर केरी બે લીધી છે, આ ઝાડ ઉપર જ પાકેલી છે એટલે ઉપરથી આવી દેખાય છે, પરંતુ આ અંદરથી એકદમ સરસ રીતે પાકેલી અને પાવડરથી પકવેલી કેરી કરતાં આ કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે। તો કેરીને સૌથી પહેલાં મેં ધોઈ લીધી છે અને અહીંયા હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી કરી લેજો અને બેલ આઇકોનને પણ તમે પ્રેસ કરજો કે જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત જ મળી જાય। હવે એક વાસણ લઈ લઈશું અને વાસણની અંદર આપણે કેરીને એડ કરી દઈશું અને આપણે કેરી ખાવાની હોય એના ઓછામાં ઓછું એક કલાક પહેલાં આપણે કેરીને પાણીમાં પલાળીને રાખવાની છે। આપણા ઘરમાં જે દાદી અને નાની હોય છે એ લોકો પણ આવી રીતે જ ખાવાનું આપણને કહેતા હોય છે, કેમ કે કેરીની અંદર ફાઇટિક એસિડ હોય છે। આ તત્વ ફાયદાકારક પણ હોઈ શકે છે અને નુકસાનકારક પણ, જો તમે તેને યાને કે ફાઇટિક એસિડને તોડ્યા વગર વધારે માત્રામાં લો તો શરીરને નુકસાન થઈ શકે છે। સાયન્ટિફિક રિસર્ચ અનુસાર જો કેરીને પાણીમાં પલાળીને રાખવામાં આવે તો વધારાનું ફાઇટિક એસિડ તૂટી જાય છે અને શરીરને સંભવિત નુકસાનથી આપણે બચાવી શકીએ છીએ। અને કેટલાક લોકોનું શારીરિક તાપમાન પણ વધારે હોય છે, તેઓને થોડી માત્રામાં પણ કેરી ખાધા બાદ ખીલ, એલર્જી અને સ્કિન ઇન્ફેક્શન થવા લાગે છે, કે જેથી આપણે પલાળેલી કેરી ખાઈએ તો શરીરમાં વધારે માત્રામાં ગરમી પણ વધતી નથી અને સંતુલિત માત્રામાં લેવામાં આવતું ફાઇટિક એસિડ એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે, જેનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સામે બચાવ થાય છે અને આપણે ડાયાબિટીસથી બચી પણ શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ કેરી ખાવાના હોય એ પહેલાં તમે આ પ્રોસેસ જરૂરથી કરજો અને આજના વિડીયો થકી તમને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય અને વિડીયો તમને થોડો પણ હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। અને કેરી હું તમને નજીકથી પણ બતાવી દઉં, અંદરથી એકદમ પાકેલી અને કલરફુલ છે આ કેરી। કેમિકલવાળી કેરી કરતાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે। તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પણ તમે પ્રેસ કરજો કે જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત જ મળી જાય। તો ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી હેલ્ધી ખાઓ અને હેલ્ધી રહો। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।